14મી નવેમ્બરના રોજ ટ્યુશનેથી ઘરે પરત ફરતી મોતીવાડાની બીકોમની વિદ્યાર્થિનીનો રેપ વિથ મર્ડર કેસમાં એક અઠવાડિયું થવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર. તપાસનો દોર મુંબઈ સુધી લંબાયો. અત્યાર સુધીમાં 800થી પણ વધુ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. આ કેસમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના 3 ડીવાયએસપીના નેતૃત્વમાં વલસાડ એલસીબી, એસઓજી અને જિલ્લાના પીઆઈ અને પીએસઆઈ તેમજ પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે જીઆરપીએફ, આરપીએફ અને બોર્ડરિંગ પોલીસની ટીમની મદદ લઈને કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ઉદવાડા સહિત જિલ્લાના રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરી બાતમીદારોની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી સહિત અલગ અલગ રેલવે સ્ટેશન સીસીટીવી ફૂટેજ ચેક કરી કેટલાક શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે મુંબઈથી સુરત રેલવે સ્ટેશન ઉપર રહેતા હોમલેસ લોકો, વેન્ડર સહિત ફૂટપાથ ઉપર રહેતા લોકોની પૂછપરછ અને શકમંદો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. મોતીવાડાની ઘટના બન્યા બાદ એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાં પોલીસના હાથમાં કોઈ મજબૂત કડી કે આરોપી હાથ લાગ્યો નથી. કેસને ઉકેલવા વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. શકમંદો અંગે જરૂરી માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપી સુધી પહોંચવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કપરાડાની યુવતી પર પરિણીત કૌટુંબિક કાકાએ વારંવાર દુષ્કર્મ આચર્યું, માતા પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો. કપરાડા તાલુકામાં રહેતા એક ખેડૂત પરિવારની 19 વર્ષીય યુવતી ઉપર નજીકમાં રહેતા પરિવારના દૂરના કૌટુંબિક કાકાની નજર યુવતી ઉપર બગડી હતી. ઓગસ્ટ 2023ના રોજ ખેડૂત પરિવારની યુવતી ઘરે એકલી હતી ત્યારે કુટુંબી પરિચિત પરિણીત કાકો રસ્તા ઉપરથી પસાર થતી વખતે ઘરે આવ્યો હતો. યુવતી તેમના માટે પાણી લેવા ગઈ ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને પરિણીત કાકાએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી કાકાને વારંવાર તેની સાથે દુષ્કર્મનો આચરવા આજીજી કરતી રહી હતી. પરિણીત કાકાએ યુવતીને તેના માતા પિતા અને પરિવારના સભ્યોને ઘટના અંગે કોઈને કંઈ ન કહેવા જણાવ્યું હતું. જો કોઈને પણ કંઈ કહીશ તો તારા માતા પિતા અને પરિવારના સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ વારંવાર પરિણીત કાકો યુવતીની એકલતાનો લાભ લઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી જતો રહેતો હતો. યુવકની હરકતોથી કંટાળીને યુવતીએ હિંમત ભેગી કરીને તેના માતા પિતા અને પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ કરી હતી. યુવતીના પરિવારના સભ્યોએ અને તેની માતાએ યુવતી ઉપર એક વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરનાર દૂરના કૌટુંબિક કાકા વિરુદ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં કપરાડા પોલીસે યુવતીનું મેડિકલ કરાવી યુવતીનું નિવેદન નોંધીને યુવતીની મરજી વિરુદ્ધ યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર પરિણીત યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડની સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં. વલસાડની સિવિલ હોસ્પિટલ જાણે વિવાદોનું ઘર બન્યું છે. અનેકવાર સાફ સફાઈનો મુદ્દો હોય, યોગ્ય ઉપચારનો મુદ્દો હોય કે પછી બેદરકારીનો મુદ્દો હોય, વારંવાર અનેક એવા વિવાદો સામે આવતા રહ્યા છે. ત્યારે ફરી એકવાર બેદરકારીનો વિવાદ સામે આવ્યો છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં પતિ બીમારીથી પીડાતા હોય પત્ની સાથે દાખલ થયા હતા, જે બાદ દાખલ દર્દીને 5મા માળે રાખવામાં આવ્યો હતો. દાખલ દર્દીની પત્ની તે દરમિયાન દવા લેવા માટે ગઈ અને 5મા માળેથી બીમાર પતિ ગુમ થયો હતો. જો કે પતિ ગુમ થતાં પત્ની દ્વારા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દર્દીના ગુમ થયાને 3જા દિવસે તેની લાશ પોલીસને સિવિલ હોસ્પિટલથી 1 કિલોમીટર દૂર વાડીમાંથી મળી આવી હતી. ઘટનાને લઈ પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર માંગ્યા તો હોસ્પિટલે પેપર આપવાથી હાથ ખંખેરી લીધા હતા. તો પીડિત પરિવાર દ્વારા પણ 3 દિવસો સુધી પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના ચક્કરો કાપ્યા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો હલ ન મળતા પરિવારની પરિસ્થિતિ આખરે કફોડી બની છે. આ ઘટનામાં બીમારીથી પીડાતો દર્દી હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળતા આ અંગે અનેક સવાલો પણ ઉઠ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે. સાથે જ ફરી એકવાર હોસ્પિટલની બેદરકારી સામે આવતા હવે તંત્ર દ્વારા આવી બેદરકારીને લઈ શું કાર્યવાહી કરાય છે તે હવે જોવું રહ્યું. વલસાડના ગાડરિયા ગામ નજીક સિમેન્ટ ભરેલો ટેમ્પો જળ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો. ટેમ્પો ચાલકને ઝોકું આવી જતાં ટેમ્પો જળમાં અથડાતા કેબિનમાં ચાલક અને ક્લીનર ફસાઈ જતા ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
વલસાડના ગુંદલાવ નજીકથી ટેમ્પોમાં સિમેન્ટ ભરીને ધરમપુર જઈ રહ્યા હતા ત્યારે વલસાડના ગાડરિયા ગામ પાસેથી ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પો ચાલકને અચાનક ચોખ્ખું આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સીધો રસ્તાના સાઈડે ઝાડ સાથે અથડાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં ટેમ્પો ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા હતા. જો કે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાઈ ગયેલા ચાલક અને ક્લીનરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ અને વલસાડ રૂરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કેબિનમાં ફસાઈ ગયેલા ટેમ્પો ચાલક અને ક્લીનરને બહાર કાઢવા માટે કેનની મદદ લેવી પડી હતી. જોકે કલાકોની ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ટેમ્પો ચાલક સમર બહાદુર યાદવ રહી ગુંદલાવ ગામ દયાલનગર અને ક્લીનરને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી રૂરલ પોલીસે ટ્રાફિક હળવો કરાવી રસ્તો ચાલુ કરાવ્યો હતો. ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ. ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ માર્જિનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. દહેરી ગામના મુખ્ય માર્ગ પર ઘણા સમયથી દબાણનો મુદ્દો ઉઠતો રહ્યો છે જેનાથી વાહન વ્યવહાર અને લોકજિંદગી પર ખરાબ અસર પડી રહી હતી. આ પરિસ્થિતિને સમજીને આરએનબી વિભાગે દબાણકારોને અગાઉ નોટિસ આપીને પોતાની જગ્યાઓ ખાલી કરવા સૂચના આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દબાણ દૂર કરવાની આ કામગીરીનો હેતુ ગ્રામજનોને સુરક્ષિત અને સુગમ માર્ગ વ્યવસ્થાપન ઉપલબ્ધ કરાવવાનો છે. પ્રાથમિક તબક્કામાં દબાણ દૂર કરવા માટે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં નાના હાટડાઓ, અંદર ઘૂસી ગયેલ બાંધકામો અને ગેરકાયદે તટસ્થિતાને દૂર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. દબાણકારો દ્વારા વિરોધ થવાની શક્યતાને લઈને અધિકારીઓએ પોલીસના સહયોગ સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરી. આ કામગીરીથી દહેરીના મુખ્ય માર્ગ ફરીથી ચોખ્ખો અને અવરજવર માટે અનુકૂળ બનશે તેવું અનુમાન છે. આમ છતાં ગામના કેટલાક રહીશો તરફથી નારાજગી પણ વ્યક્ત થઈ રહ્યું છે જેનું નિરાકરણ માટે પંચાયત અને આરએનબી વિભાગ ચર્ચા કરી રહ્યા છે. રસ્તાઓમાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ આરએનબી વિભાગે સ્પષ્ટ કર્યું છે. દેરી ગોવાળા મુખ્ય માર્ગ ઉપર રસ્તાને આજુબાજુ જે દબાણો હતા તેના કારણે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા હતી અને આ જ કારણે અમે લોકોએ લાગતા વળગતાને નોટિસો પણ આપેલી હતી અને એ લોકોને મૌખિક પણ જાણ કરી હતી કે ભાઈ તમે આ રીતે દબાણ દૂર કરજો અને કેટલાકે સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા અને કેટલાકે જે દબાણો હટાવવાની હતા એ વધારે દબાણો આજે પંચાયત દેરી ગ્રામ પંચાયત પીડબ્લ્યુડી મામલેદાર ઓફિસમાંથી આવેલા એમના સ્ટાફ તથા પોલીસ પ્રશાસનના પૂરતા સહયોગથી દબાણો દૂર કર્યા છે અને આ દબાણ દૂર કરવાથી હવે કેવી ટ્રાફિકની સમસ્યા બી થોડી હળવી થશે અને લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે ગામજનોએ પણ તો એ સહકાર બદલ પણ હું બધાનો જ આભાર માનું છું આજના પ્રસંગે અને એવી પણ વિનંતી કરું છું કે ભાઈ બને ત્યાં સુધી રસ્તાના આજુબાજુ દબાણ કરો નહીં જેથી કરીને ભવિષ્યમાં અમારે તોડવા પડે એવી નોબત નહીં આવે. રસ્તાથી થોડું દૂર રહેવો અત્યારે રસ્તો બી પહોળો કરવાનું કામ પંચાયત દ્વારા ચાલુ છે. પરવાસા મંદિર ફળિયામાં શોર્ટ સર્કિટથી આગ, પરિવાર નિરાધાર બન્યો. જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલે લીધી સ્થળ મુલાકાત. પારડી તાલુકાના પરવાસા મંદિર ફળિયામાં રહેતા જયેશભાઈ ખુશાલભાઈ પટેલના ઘરમાં શોર્ટ સર્કિટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં સમગ્ર ઘર બળીને ખાક થઈ ગયું હતું. મકાન માલિક જયેશભાઈ માટે હવે માત્ર પહેરેલા કપડાં જ બચ્યા છે જ્યારે ઘરમાં રહેલી તમામ ચીજવસ્તુઓનો નાશ થયો છે. આ આગથી પરિવાર સંપૂર્ણપણે નિરાધાર બન્યો છે અને આ ઘટના ગામમાં ચકચાર પેદા કરી છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સ્થળ પર પહોંચી ગયા હતા.
તેમણે પરિવારને સાંત્વના આપતા કહ્યું કે સરકારની હોનારત ફંડમાંથી આર્થિક મદદ માટે તાત્કાલિક ભલામણ કરવામાં આવશે. આ માટે તેમણે તાલુકા વિકાસ અધિકારી સાથે પરામર્શ કર્યો હતો. મનહરભાઈ પટેલ સાથે શાસક પક્ષના નેતા મુકેશ પટેલ, ગામના સરપંચ સુમનભાઈ, સરપંચ સંઘના પ્રમુખ રાજુભાઈ માજી, જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ સોનલવાલા અને અન્ય ગ્રામીણ અગ્રણી પરિમલભાઈ સહિતના લોકોએ પરિવારને ટેકો આપ્યો હતો. ઘરના તમામ સામાન સાથે આશરો પણ ગુમાવી ચૂકેલા પરિવારે આ આફતમાં પોતાના ભવિષ્ય માટે સરકારની મદદ પર આશા રાખ્યું છે. ગામના અગ્રણીઓએ પણ પરિવારને મદદ કરવાની પહેલ કરી છે અને સ્થાયી નિકાલ માટે સરકાર તરફથી ત્વરિત પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાને અનુસંધાનમાં સંબંધિત અધિકારીઓને મૌખિક અને લેખિત રીતે સૂચનાઓ આપવામાં આવી છે કે હોનારત પીડિતોને ન્યાય માટે શક્ય તમામ સહાયતા આપવામાં આવે, પરિવારને હોનારત ફંડમાં મદદ મળશે તેવી માન્યતા છે. આ આગની દુઃખદ ઘટના સમગ્ર પરવાસા ગામ માટે ચિંતાનો વિષય બની છે. આગના કારણે થયેલા નુકસાનને ધ્યાને લેતા પરિવારને નવી શરૂઆત માટે તાત્કાલિક મદદ પહોંચે તે માટે પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે.